બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલો 63 વર્ષ જૂનો રેલવે પુલ તોડી નાખવામાં આવ્યો હતો. ધાનેરા શહેરમાંથી પસાર થતી રેલવે લાઇન ઉપર બનાવેલો પુલ વર્ષ 1957-58માં નેશનલ હાઇવે વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. ધાનેરા શહેરમાં પ્રવેશ માટે જૂના રેલવે પુલ પરથી પસાર થવું પડતું હતું, જોકે વધતી વસ્તી અને વાહનોના લીધે પુલ સાંકડો બની ગયો હતો. રેલવે પુલના નવા બાંધકામને લઈ ધાનેરા તાલુકાની જનતાએ અનેક આંદોલન કર્યા હતા, તેમજ તાલુકાના નાગરિકોનો અવાજ સરકારના કાને જતા ધાનેરા શહેર ખાતે નવા પુલની બાંધકામની મંજૂરી મળી હતી અને નવો પુલ અધૂરા કામ સાથે પૂર્ણ પણ થઈ ગયો છે. જ્યારે આજે જૂના પુલને તોડવા માટે રેલવે વિભાગ તેમજ નેશનલ હાઇવેના અધિકારીઓની હાજરીમાં મશીનરી દ્વારા માત્ર 1 કલાકમાં વર્ષો જૂનો રેલવે પુલ તોડી જગ્યાની સફાઈ કરાઈ હતી. રેલવે પુલ તૂટતા રેલવે વ્યવહાર પણ શરૂ થઈ ગયો હતો. જોકે ધાનેરા શહેર હવે 2 વિભાગમાં વેચાઈ ગયું છે. સર્વિસ રોડ તેમજ પુલને ઓળંગવા માટે ફૂટપાથ કે અન્ય કોઈ વ્યવસ્થાની કામગીરી અધૂરી હોવાના કારણે વૃદ્ધ અને બાળકોને ચાલતા પુલને ઓળંગવો જોખમી માની શકાય તેમ છે. પુલ તૂટ્યાના પહેલા દિવસે ટ્રાફિકની સમસ્યા શરૂ થઈ ગઈ છે. નેશનલ વિભાગ દ્વારા યોગ્ય સૂચન આપતા બોર્ડ લગાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા થોડાક અંશે દૂર થાય તેમ છે.